हेलो फ्रेंड्स, गुड मॉर्निंग फ्रेंड्स। लास्ट टाइम आपने यूनिट 3 માં માય ફેમિલી એમાં એક્ટિવિટી 9 ટુ 12 જોઈ ગયા હતા। આજે આપણે એ એક્ટિવિટી ફરીવાર રિવાઇઝ કરીશું। હવે આપણે જોઈશું એક્ટિવિટી 9। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ચિત્ર જોઈને સેન્ટેન્સ બનાવો। અહીંયા 1 થી 6 ચિત્ર આપેલા છે। 1 માં એટલે કે ફર્સ્ટની અંદર તમને એક એક્ઝામ્પલ આપેલું છે। 2nd અને 3rdમાં તમારા માટે ખાલી જગ્યા છે। ઓકે, તો કોણ કમ્પ્લીટ કરવા માટે આગળ આવશે? આવ તો ધ્યાની। ઇટ ઇઝ અ ફ્લાવર, વેરી ગુડ। ઇટ ઇઝ અ વેરી ગુડ। ઇટ ઇઝ એન એપલ, વેરી ગુડ। ફૂલ સ્ટોપ। વેરી નાઇસ। ઓકે ફ્રેન્ડ્સ, તો આ પ્રમાણે આપણે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાના રહેશે। આ સેન્ટેન્સ આપણે રીડ કરીશું। ઇટ ઇઝ અ બોલ, ઇટ ઇઝ અ ફ્લાવર, ઇટ ઇઝ અ બલૂન, ઇટ ઇઝ એન એપલ, ઇટ ઇઝ અ બેટ, ઇટ ઇઝ અ કાઇટ। વેરી નાઇસ। હવે આપણે જોઈશું એક્ટિવિટી 10। ફ્રેન્ડ્સ, આપણે અહીંયા આપેલા વર્ડ્સ વાંચીશું। અ નોઝ, અ નેસ્ટ, અ મંકી, અ ડસ્ટબીન, અ પીન। ફ્રેન્ડ્સ, વચ્ચે કયો મૂળાક્ષર આવશે? રાઈટ। શું આવશે? એન। તો આપણે લખીશું એન। ફ્રેન્ડ્સ, હવે આપણે નવા શબ્દ રીડ કરીશું। અ કાઇટ, અ ચોક, અ ડોંકી, અ ફ્રોક, અ ચીક। તો ફ્રેન્ડ્સ, વચ્ચે કયો મૂળાક્ષર આવશે? રાઈટ, કે। તો આપણે લખીશું વચ્ચે કે। હવે આપણે વાંચીશું નવા વર્ડ્સ। એન એપલ, અ હોર્ન, એન ઓનેસ્ટ, અ વ્હાઇટ, અ હોસ્પિટલ। તો ફ્રેન્ડ્સ, વચ્ચે કયો મૂળાક્ષર આવશે? રાઈટ, કયો મૂળાક્ષર? એચ। તો આપણે લખીશું એચ। ફ્રેન્ડ્સ, હવે આપણે રીડ કરીશું ન્યૂ વર્ડ્સ। અ લેટર, અ નર્સ, અ બ્રાઉન, અ ડ્રાઈવર, અ સ્ક્વેર। તો ફ્રેન્ડ્સ, વચ્ચે કયો મૂળાક્ષર આવશે? રાઈટ, આર। તો આપણે લખીશું આર। ઓકે, હવે આપણે જોઈએ એક્ટિવિટી 11। લાસ્ટ ટાઈમ આપણે પિક્ચર પરથી સાચો મૂળાક્ષરો લખ્યો હતો, આ વખતે કંઈક અલગ છે। અહીંયા તમને 3 ચિત્ર આપવામાં આવ્યા છે, એમાંથી બી મૂળાક્ષર કયા ચિત્રના સ્પેલિંગમાં નહીં આવશે? રાઈટ, કેટ। એ જ પ્રમાણે એન મૂળાક્ષર આપેલા 3 ચિત્રમાંથી કયા ચિત્રના સ્પેલિંગમાં નહીં આવશે? વિચારો તો। રાઈટ, રેબિટ।
એજ પ્રમાણે એસ મૂળાક્ષર. આપેલા ત્રણ ચિત્રમાં એસ મૂળાક્ષર કયા ચિત્રના સ્પેલિંગમાં નહીં આવશે? રાઈટ, બ્રિંજલ. સી મૂળાક્ષર આપેલા ત્રણ ચિત્રના સ્પેલિંગ યાદ કરો અને કોના સ્પેલિંગમાં નહીં આવશે વિચારો. રાઈટ, ડોંકી. આર મૂળાક્ષર ત્રણ ચિત્રના સ્પેલિંગ યાદ કરો. આર મૂળાક્ષર કયા ચિત્રના સ્પેલિંગમાં નહીં આવશે? રાઈટ, બનાના. મૂળાક્ષર જી આપેલા ત્રણ ચિત્રમાંથી કોના સ્પેલિંગમાં જી મૂળાક્ષર નહીં આવશે? જલ્દી આન્સર આપો. રાઈટ, બનાના. હવે આપણે જોઈશું એક્ટિવિટી 12. ફ્રેન્ડ્સ, લાસ્ટ ટાઈમ આપણે જોઈ ગયા હતા એક્ટિવિટી 12. તમે એવા વર્ડ શોધ્યા હશે અથવા તો બનાવ્યા હશે, રાઈટ? ચાલો તો આજે આપણે એના જેવા બીજા વર્ડ્સનું વાંચન કરીએ. એક રૂપતા, બીડાળ, શિયાળ, વિરાજ, એકતા, બીક, સીતાફળ, વિમળ, એકદમ, બિન જરૂરી, બિનજરૂરી, શિયાળો, વિકરાળ, એક દો, ચરબી, સીતાર. સીતાર છે કે સીતળ? સીતળ. અવિતલ, સીમ, જાનવી, યુગ, યુવતી. વેરી ગુડ. ફ્રેન્ડ્સ, લાસ્ટ ટાઈમ આપણે એક્ટિવિટી 12ની બાજુમાં આપેલા વર્ડ્સ મૂળાક્ષર ઓળખીને વાંચ્યા હતા. તો આજે જેટલા ટીક કરેલા વર્ડ્સ છે એ વર્ડ્સ તમારે વાંચવાના રહેશે. કોણ વાંચવા માટે આવશે? ઓકે ખુશી, ચાલો વાંચો તો મૂળાક્ષર. ક્યુ યુ ટી યુ બી એમ આઈ એન એ આર, કુટુંબ મિનાર. ટી એ પી આઈ, ટાપી. પી એ વી એ જી એ આર એચ, પાવાગઢ. એન એ આર એમ એ ડી એ, નર્મદા. એમ એ એચ આઈ એસ એ જી એ આર, મહીસાગર. વેરી ગુડ. આઈ હોપ કે ફ્રેન્ડ્સ આજના રિવિઝનમાં એક્ટિવિટી 9-12માં તમને સારી એવી સમજ પડી હશે. ઓકે ફ્રેન્ડ્સ, ગુડ બાય, ટેક કેર.